नमस्कार मित्रों, पाठक स्कूल ऑनलाइन एजुकेशन में आपनु हार्दिक स्वागत छे। मित्रों, गया वीडियो नी अंदर आपणे अंग्रेजी बाराक्षरी जोई, तेना परथी आपणे केटलाक नाम लखता शीख्या अने ए अगाउ आपणे फ्रूट्स ना चित्र साथे स्पेलिंग उच्चार अर्थ जोया हता, जे आपणे आजे एक वखत फरीथी रिपीट करी लईए। कारण के तमारी पासे त्यां आवे तो पाठ्यपुस्तक हशे ज, इंग्लिश प्राइमर तमारी पासे हशे, तो एमां पेज नंबर 7 ऊपर फ्रूट्स जे छे ए आपणे एक वखत रिविजन करी लईए। जेम के फ्रूट्स एटले के फळो, तो सौथी पहेला आपणे अहींया जोईए तो अहींया एप्पलनो स्पेलिंग आपेलो छे, APPLE, એપલ। એપલ એટલે સફરજન। ઓરેન્જ, ORANGE, ઓરેન્જ એટલે નારંગી। ત્યારબાદ છે મેંગો, MANGO, મેંગો એટલે કેરી। ત્યારબાદ બનાના, BANANA, બનાના એટલે કેળું। ગ્રેપ્સ, GREPES, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ। ચીકુ, CHICK, OO, ચીકુ એટલે ચીકુ। પપૈયા, PAPAYA, પપૈયા એટલે પપૈયું। ત્યારબાદ છે કોકોનટ, COCONUT, કોકોનટ એટલે નારિયેળ। ત્યારબાદ વોટરમેલન, WATERMELON, વોટરમેલન એટલે તરબૂચ। ત્યારબાદ પાઇનેપલ, PINEAPPLE, પાઇનેપલ એટલે અનાનસ। ત્યારબાદ છે ગ્વાવા, GUAVA, ગ્વાવા એટલે જામફળ। ત્યારબાદ છે પોમીગ્રેનેટ, POMEGRANATE, પોમીગ્રેનેટ એટલે દાડમ। તો મિત્રો, તમારી પાસે પાઠ્યપુસ્તક છે તો એની સાથે આપણે આ અભ્યાસ કર્યો। ત્યારબાદ તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 8 એટલે કે 8મા પેજ ઉપર ફન ટાઈમ આપેલું છે, ચિત્રમાં રંગ પૂરો અને ફળના નામ લખો, જે તમે તમારી બુકની અંદર ચિત્ર દોરી અને રંગ પૂર્યા હશે। હવે અહીંયા અલગ અલગ નામ આપેલા છે, એપલ, બનાના, મેંગો, વોટરમેલન, ગ્રેપ્સ, ઓરેન્જ, પાઇનેપલ, પપૈયા, એવી રીતના અલગ અલગ નામ આપેલા છે। તો સૌથી પહેલું જે ચિત્ર છે એમાં યોગ્ય રંગ પૂરી, એની નીચે તમારે નામ લખવાનું છે, તો આ તમે તમારી જાતે કરી શકો। હવે તમારા પુસ્તકની અંદર પેજ નંબર 9 એટલે કે 9મું પેજ જે છે એની અંદર એક ચિત્ર આપેલું છે, અને ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ। તો એ ચિત્રની અંદર આપણે શું જોઈ શકીએ છીએ, તો કે એક સ્માર્ટ, એક સરસ છોકરો છે અને સફરજનનું વૃક્ષ છે અને બીજા દૂર ઘણા વૃક્ષ આવેલા છે, અહીંયા એક મકાન છે, બરાબર, એવું એક ચિત્ર આપેલું છે। તો એ ચિત્રની અંદર રંગ પૂરો અને કવિતા ગાઓ, તો અહીંયા એક સરસ મજાની કવિતા આપેલી છે, ઇફ, એનું આપણે પહેલાં વાંચન કરીએ।
If I were an apple and grew on a tree, I think I should fall down on a good boy like me. I wouldn't stay there, giving nobody joy. I would fall down at once and say, "Eat me, my boy." તો આમાં શું કહેવા માગે છે? તો એક છોકરો છે, એવી કલ્પના કરે છે કે જો હું સફરજન હોઉં અને વૃક્ષ પર હોઉં તો મને વૃક્ષ પર રહેવું ન ગમે. શું કામ? તો કે હું નીચે પડું અને કોઈ મને ખાય તો મને એનો આનંદ મળે. તો ફરીથી, If I were an apple and grew on a tree, I think I would fall down on a good boy like me. I wouldn't stay there, giving nobody joy. I would fall down at once and say, "Eat me, my boy." So, if I were an apple, અહીંયા એનો ઉચ્ચાર આપેલા છે. If I were an apple, જો, if એટલે જો હું સફરજન હોઉ, and grew on a tree, અને વૃક્ષ પર ઉગું. જો હું સફરજન હોઉં અને વૃક્ષ પર ઉગું, આઈ થિંક આઈ શુડ ફોલ ડાઉન, હું એવું વિચારું કે હું પડી જાઉં. ઓન અ ગુડ બોય લાઈક મી, કોના પર? તો કે મારા જેવા એક સરસ મજાના છોકરા પર. આઈ વુડન્ટ સ્ટે ધેર, હું ત્યાં ન રહું. ક્યાં ન રહું? તો કે વૃક્ષ પર હું ના રહું. ગિવિંગ નો બડી જોઈ, શું કામ? તો કે વૃક્ષ પર રહી અને હું કોઈને આનંદ આપી શકું નહીં. આઈ વુડન્ટ સ્ટે ધેર, હું ત્યાં રહેવા માંગતું નથી. શું કામ? તો કે જો હું ત્યાં રહું તો ત્યાં કોઈને હું આનંદ આપી શકું નહીં. આઈ વુડ ફોલ ડાઉન એટ વન્સ, હું એક વખત પડી જાઉં. એન્ડ સે, ઈટ મી માય બોય, અને હું કહું કે મને ખાઈ જા. તો હું વૃક્ષ પર રહી અને બીજાને આનંદ ન આપી શકું, પણ કોઈ મારા જેવો કોઈ છોકરો હોય અને એ મને ખાઈ જાય, એટલે સફરજન ખાય, તો એનો એને આનંદ મળે. તેથી તે વૃક્ષ પર રહેવાનું પસંદ કરતો નથી. If I were an apple and grew on a tree, I think I would fall down on a good boy like me. I wouldn't stay there, giving nobody joy. I would fall down at once and say, "Eat me, my boy." If I were an apple, જો હું સફરજન હોઉં, and grew on a tree, અને હું વૃક્ષ પર ઉગું, I think I fall down on a good boy like me. તો હું એવું વિચારું કે હું મારા જેવા કોઈ છોકરા ઉપર પડું. I wouldn't stay there, giving nobody joy. મને ત્યાં રહેવું પસંદ નથી. શું કામ? તો કે ત્યાં રહીને હું કોઈને આનંદ આપી શકું નહીં. આઈ વુડ ફોલ ડાઉન એટ વન્સ એન્ડ સે, "ઈટ મી માય બોય." હું એક વખત પડી અને કહીશ કે હે છોકરા, તું મને ખાઈ જા. તો આ છોકરો જે છે, ચિત્રની અંદર આપણે જોઈ શકીએ, તો એની સરસ મજાની કલ્પના કરે છે કે જો હું સફરજન હોઉં તો હું
કોઈના પર પડું અને એ મને ખાય તો એ મને મારો એ આનંદ લે, પરંતુ વૃક્ષ પર રહી અને હું કોઈને આનંદ આપી શકું નહીં. તો મિત્રો, આ સરસ મજાની કવિતા આપણે અહીંયા જોઈ. If I were an apple and grew on a tree, I think I should fall down on a good boy like me. I wouldn't stay there, giving nobody joy. I would fall down at once and say, eat me, my boy. તો મિત્રો, આ કવિતા તમે બરાબર સમજ્યા હશે, ચિત્ર બરાબર જોઈ અને ફરીથી એક વખત સરસ વ્યવસ્થિત રીતે કવિતા વાંચી જશો. થેન્ક યુ.